સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક સમયે 250 રૂપિયે કિલો વેચાતા ટામેટા હાલ 2-5 રૂપિયે કિલો પણ લેવા કોઈ તૈયાર નથી, જેના કારણે ખેડૂતોને હાલ તો ભારે નુકસાન જોવા મળ્યું છે. ટામેટાનો ભાવ વધે તો ખેડૂતોને પણ ફાયદો થાય તેમ છે. સાબરકાંઠા જિલ્લો આમ તો શાકભાજીનું હબ ગણાય છે અને અહીં વિવિધ શાકભાજીઓનું ઉત્પાદન થાય છે, તો અહીંની શાકભાજી અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. ત્યારે હાલ શાકભાજીના ભાવમાં તેજી જોવા મળી છે, જેને લઈને તમામ શાકભાજી 100 કે 150ને પાર પહોંચી છે. ત્યારે એક ટમેટા છે કે જેના ભાવ ગગડી પડતા ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું છે. ખેડૂતોને લાવવા લઈ જવાનો ખર્ચ પણ હાલ નીકળી શકે તેમ નથી. પરિસ્થિતિ એવી છે, ખેડૂતને પહેલાં કિલોના 250 રૂપિયા આપતા હતા, અત્યારે એ પોઝિશન 2 રૂપિયા કિલો કોઈ ટમાટા લેવા તૈયાર નથી. સવારનો આવ્યો છું પણ 10-1 ટમાટા વેચ્યા છે, પણ અત્યારે કોઈ 2 રૂપિયે લેવા તૈયાર નહીં કિલો. બધા ટમાટા એમની પડ્યા છે. ખર્ચો તો ભાડું કર્યો 600 રૂપિયા, એ મને ભાડું નથી ઊભું થતો. અત્યારે અમે કિને જવા પડી બધા ટમાટા. મજૂરી તો વાત જ નહીં કરવા જેવી. ઘરના પૈસામાં આપવાના, ભાડાવાળા રિક્ષાવાળા હોમ હાલવાના. ખેડૂતો પૂરેપૂરું નુકસાન, અત્યારે માલ જ જેવો નથી, શું કરવાનું. હું અત્યારે ટામેટા લઈને આવ્યો છું, પરંતુ એની સામે બીજી શાકભાજી બહુ ઊંચી છે. તો બીજા માનો કે વાલોડ છે, રીંગણ છે, એનો ભાવ એકદમ હાઈ છે, જ્યારે એની સામે ટામેટા બિલકુલ એકદમ 0, 2 રૂપિયે કિલો. 2 રૂપિયે કિલો એટલે ખેડૂતને બિલકુલ પરવડતું જ નથી. અહીંયા લઈને આવ્યો છું, ભાડું પણ ઊભું થવાનું નથી, ને ટામેટા મારા અત્યારે હાલ પડી રહ્યા છે બિલકુલ.